આ વિડિયો લઈએ છે ખાસ શાકભાજીનો પાસ્તા તતતા જોયા કે લીલું છમ શાકભાજી છે અને મન થઈ ગયું કે આવી લીલી વાડીમાં આપણે વિડિયો તો જરૂર ભાઈ બને બને કે ના બને તમે મને કહો આ ઓસ્ટ્રેલિયામાં કોઈ શાક જોવા નથી આ શાકભાજીનો વિડિયો આપણે કોઈ ઉતારવાના નતા પણ શાકભાજીએ આ ભાઈને હું કહું છું કમ્પ્યુટર ભાઈ વર્ષોથી અમારી ઓળખાણ છે શાક વેચે હિસાબ હોય હવામાં દેખો શાકભાજી આપણે લઈ લઈએ આ વિડિયો લઈએ છે ખાસ શાકભાજીનો પાસ્તા તતતા જોયા કે લીલું છમ શાકભાજી છે અને મન થઈ ગયું કે આવી લીલી વાડીમાં આપણે વિડિયો તો જરૂર ભાઈ બને બને કે ના બને તમે મને કહો આ ઓસ્ટ્રેલિયામાં કોઈ શાક જોવા નથી મળતા રીંગણા મળે તો એવા ડઠુડિયા રીંગણા મળે કે સોડા બાઈક આપ નાખવી જ પડે એના વગર ભરેલું શાક થાય નહીં તો આ લીલું છમ મજાની ખેતીમાં આપણે ઊભા રહીને આપણી જ દુકાન કહેવાય કારણ કે જાણકાર ભાઈ છે 20 વર્ષથી અને બહુ જ સરસ મજાનું શાક મળે છે તો આપણે આનો વિડીયો શૂટ કરી અને જોઈએ કે એના ભાવ શું છે ભાઈ શું કરે છે બાર્ગેન કરે છે કે નહીં આપણે લેતી દેતીમાં શું કહીએ છીએ ચાલો મારા સાથે વિડીયો આગળ આગળ વધારીએ આપણે ક્યાં આગળ પહોંચી ગયા છીએ આપણે લીલા છમ શાકભાજી મેં જોયા ને મારું મન રહ્યું જ નહીં કારણ કે ઇન્ટરનેશનલ જેટલા પણ છે ને બધાને આમાં ઇન્ટરેસ્ટ હોય મસ્ત મજાના પપૈયા આવા રીંગણા તમે કોઈએ ક્યારેય જોયા હશે આ વ્હાઈટ રીંગણા છે હવે આને કયા રીંગણા કહેવાતા હશે તમે મને જણાવજો કોમેન્ટમાં અદરક શાકભાજી તો તમને ખબર છે ને મારી તો જાન છે રીંગણા કેટલા મસ્ત મળે આ બધું 20 ને 25 રૂપિયા પાઉં 20-25 રૂપિયા પાઉંમાં આ ભરેલા મરચા કોણ કોણ બનાવે આ ભરેલા મરચાનું શાક લીલા મરચા એકદમ સરસ મજાના નાની રીંગણીનું શાક ભરેલું બહુ મસ્ત થાય અલગ અલગ રીતના કેટલા બધા રીંગણા છે તમે જુઓ આ બધા ડિફરન્ટ ટાઈપના રીંગણા ડિફરન્ટ ટાઈપના મરચા ગલકા શાકભાજી ખાવું હોય લીલુંછમ શાકભાજી અને જે ફ્રેશ માટીમાં ઉગ્યું હોય તો આવવાનું ક્યાં આવવાનું ખાસ ઇન્ડિયા ભારતમાં આવો તો તમને તમારી જમીનનું શાક એકદમ પડવડ ટમેટા કોઈ કોઈ નામ ગલત હોય તો સમજી જાજો અમુક વસ્તુના નામ મને બી ના ખબર હોય કારણ કે કેન્યામાં પણ આટલા બધા શાક તો નતા જ મળતા પાણીની અંદર ચોખ્ખું થઈ જાય પત્તા મૂકી દીધા છે સકરિયા કારેલા કાકડી જુઓ તમે લીલી છમ ગલકા મસ્ત એવા ફાઇન એક વીક માટે હું છું એટલે મારે બી શાક બનાવવાના નથી જોઈને જ રાજી થાઉં છું દીપકનું આ બધું ફેવરેટ છે ઇન્ડિયા આવે તો મને ખાસ કહેશે કે કોબી ફૂલકોબી બધું એક બાજુ મૂકી દેજે ખાવું જ નથી તુરિયા આને શું કહેવાય આ તો મને બી નથી ખબર કારેલા નાના મોટા કારેલા ભરેલા થાય તળેલા થાય 50 રીતના શાક થાય પપૈયા સરગવાની સિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ ટમેટા તો જુઓ તમે લાલ લાલ ચટક ટમેટા આપણે ત્યાં ટમેટા મળે જાયન્ટ સાઈઝના મોટી સાઈઝના પણ જે મીઠાશ ભારત દેશના ટમેટામાં હોય ને એ મીઠાશ તમને ક્યાંય નહીં મળે અને લાલ ચટક ટમેટા જોઈને કોકને મન થઈ જાય આ શાકભાજીનો વિડીયો આપણે કોઈ ઉતારવાના નતા પણ શાકભાજીએ બૂમો બૂમો પાડીને કીધું કે બીના તું આવ અને આ ઉતાર તો આપણે આવ્યા છે લીલો છમ ગુવાર માય ગોડ આવો સરસ ગુવાર મળે આમાં કાંઈ તમને નાખવાની જરૂર ના પડે નહીં સોળા બાયકાર નહીં આ રીંગણાનું ભરેલું શાક તમે કરો તમને કાંઈ નહીં નાખવાનું આ મસ્ત મજાના ભીંડા પોસો અને આ ભાઈને હું કહું છું કમ્પ્યુટર ભાઈ વર્ષોથી અમારી ઓળખાણ છે શાક વેચે હિસાબ હોય હવામાં એની પાસે ઇન્ટરનેશનલ બધા જ શાક લેવા આવે એટલે ઇન્ટરનેશનલ વાળા ભાઈ અને કમ્પ્યુટર ભાઈ આપણું નામ કે છે ચંદન ગુપ્તા આ ગુપ્તાજી છે બધાએ કમ્પ્યુટર મેં તો કમ્પ્યુટર જ નામ આપ્યું છે હવામાં હિસાબ કરીને કહી દે 230 હોવા 250 હોવા અને બધી લેડીઝને એમના ઉપર એટલો બધો ભરોસો છે ને કે એ આવે એટલે બધી વસ્તી મૂકી જાય કોઈને પણ પૂચકારવાનું નહીં કોઈની સાથે રૂડલી વાત નહીં કરવાનું એ સ્વભાવ એનો મને બી ખબર છે બહુ મસ્ત સ્વભાવ લીંબુ ફર્સ્ટ ક્લાસ ચોરી વારે વાહ ચોરી બાય તને તો શું કેવું આનું તો કેવું ફાઇન મજાનું અથાણું થાય શાક થાય જો બાટલા કેરી
હવે આખું વર્ષ તમને ભારત દેશમાં કેરી મળે છે, કાચી કેરી આખું વર્ષ. પેલા સીઝનમાં મળતું ને, હવે આખું વર્ષ. જો આ ઘણામાં ના ખાય, સંભારમાં ના ખાય, દાળમાં ના ખાય. મસ્ત મજાના બનાના. હા છે પાપડી, પાપડી તાજી તાજી પાપડી. શાકભાજી ને ઊંધિયું બનાવવાની મજા તો આમાં જ છે. તુવેર એકદમ સરસ. તુવેર ઇસકો ક્યા બોલતે હૈ, આમલા. આમલા, આમલા કા આચાર બહુત હી અચ્છા હોતા હૈ. તો સબ્જી ઇતની અચ્છી, હિન્દી ગુજરાતી આપણે મિક્સ કરશું તો હિન્દી વાળાઓને પણ ખબર પડે. ઇતની અચ્છી અચ્છી સબ્જી જો ભારત દેશ મેં મળતી હૈ. વાલોર દેખો, વાલોર ભી ઇતની અચ્છી. હવે ગુંદા કેરી ની સીઝન આખું વર્ષ હોય છે, આપણે કોઈને ભી ઘણાને નથી ખબર, પણ આખું વર્ષ તમને મળ્યા રાખે. હવે ભારત દેશમાં બધું મળ્યા જ રાખે આખું વર્ષ, સીઝન જેવું કઈ નહીં. એક એક મરચા જુઓ તમે, લીલા છમ, કાચા ખાવાનું મન થાય. આ બધા શાકભાજી ને નજર કરીને જુઓ. રીંગણા તો મને લાગે આપણે 8 થી 10 ટાઈપ ના જોયા. કોબી, ફૂલકોબી, દૂધી, અને આ શાક ની મીઠાસ બહુ હોય એ એક વસ્તુ છે. પડવળ જુઓ, ભૂંગળ મરચા જુઓ. શાકભાજી એટલે શાકભાજી, કોકને જોઈને મન થઈ જાય. પોટેટોસ બના, બટેટા, ટમેટાની થેલીઓ આમને આમ ભરેલી હોય. ભાજીનું ડિપાર્ટમેન્ટ પાછું અલગ છે. કોબી છે, લીલી છમ, દૂધી એકદમ સરસ મજાની દૂધી, ફૂલકોબી, આ બધા ધાણા ભાજી, મેથી ભાજી, સુવા ભાજી, લીલી ચા, પાલક ભાજી, ધાણા. દૂર દૂર સુધી જુઓ, મૂળા, લીલા મૂળા, લીલી ડુંગળી, અલગ અલગ ટાઈપની ભાજી, કદ્દુ, બધું તમને મળી જાય. અને આ બધું જ સસ્તું હોય છે. ભાજીના ભાવ બધાના છે. આ બધી ભાજીના ભાવ છે 20 રૂપિયાની પાણી. એટલે 20 રૂપિયાની પાણી આ બધા શાક તમને મળે 25 રૂપિયાના પાઉમાં. પણ અહીંયાના લોકોને એ પણ મોંઘું લાગે, કારણ કે પેલા એટલું બધું નતું. તે પેલા બધું થોડું સસ્તું હતું. 10 ને 15 શાકભાજી આપણે લઈ લઈએ. ટમેટા, ડુંગળી, આ બધું આપણે લઈ લઈએ. થોડો ગુવાર લઈ લઈએ. હા કમ્પ્યુટર ભાઈ ને કહીએ, ડિસ્કાઉન્ટ આપો, ડિસ્કાઉન્ટ કરકે દેના, ડિસ્કાઉન્ટ કરકે દેના, કરકે દો. હા ના હા ના, કુછ ભી નહીં. એના હસવું આવે છે કે હા ના હા ના કહી દે. કમ્પ્યુટર ભાઈ સીધું જ કહી દઉં તો ડિસ્કાઉન્ટ દઈ દઉં છું. કોઈ હા ના હા ના નહીં. નકર આપણે કેવું પડે, ભાઈ દે, એ ભાઈ લે, એ ભાઈ દે, એ ભાઈ લે. મને તો મને ડિસ્કાઉન્ટ કરાવવાની મજા બહુ જ આવે. કારણ કે કાપાવો અને એની એક મજા જ ઓર છે કે 10 રૂપિયા કપાયવા, 5 રૂપિયા કપાયવા. હું આ વસ્તુ કરતી આવું, દીપક ને ઓછું ગમે, પણ હું તો આમ 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 કરતી આવું. ચાલો આપણે શાક લઈ લીધું. આપણે આ વિડીયો લીધો શાકભાજી નો, લીલા છમ શાક એકદમ સરસ મજાના લીધા. અને આ તમે જોયા બધાના ભાવ શું હોય છે. ભારત દેશમાં જે શાક મળે એ બીજે ક્યાંય ના મળે. તો આપણે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરશું અને પાછા નવા નવા વિડીયો સાથે જરૂર મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, બાય બાય.